બહાર રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી ઢોસા ઘરે બનાવવા હોય ને તો હંમેશા લોખંડની તવી પર જ ઢોસા બનાવવા, જેથી રિયલ ટેસ્ટ આવે. પણ શું ઢોસા બનાવતી વખતે ઢોસા લોખંડની તવી પર ચીપકી જાય છે, તૂટી જાય છે, અથવા તો ખીરું ચમચા સાથે ચોંટી જાય છે? તો ઢોસા બનાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું અને પરફેક્ટ ખીરું બનાવવા માટે કેવી રીતે માપ લેવું જેથી ઢોસો એકદમ સરસ બને, તો આ બધી ટિપ્સ અને ટ્રિક્સ આજે કિચન સિરીઝમાં શેર કરીશ, જેથી ઢોસા બનાવતી વખતે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એકવાર તમે આ રીતે ઘરે બનાવતા શીખી ગયા ને તો ઘરના સભ્યો ક્યારેય બહારના ઢોસા નહીં ખાય, તમારા હાથના જ ઢોસા ખાશે. તો ચાલો શરૂ કરીએ. તો બહાર જેવા ટેસ્ટના ઢોસા બનાવવા માટે લોખંડની તવી લીધી છે. વારવાર ઉપયોગ થતો ના હોવાથી તવીમાં કાટ લાગી જાય છે, જેથી જ્યારે તમે ઢોસા બનાવો ને એ પહેલાં ઘસીને સાફ કરવી ખૂબ જ જરૂરી બને છે, તો એકદમ લીસી થઈ જાય, જે નોનસ્ટિક જેવું કામ કરે. આ તવી જાડી અને ફ્લેટ હોય છે, જ્યારે આપણે રોટલી બનાવીએ છીએ એ તવી પાતળી અને ખાડાવાળી હોય છે. તો જ્યારે તમે આમાં ઢોસા બનાવશો ને તો ખીરું વચમાં ભેગું થઈ જશે અને પાતળી હોવાને કારણે ઢોસા બળી જાય છે. પણ જ્યારે તમે ઢોસા બનાવવામાં અનુભવી થઈ જાઓ તો ચોક્કસ આ તવી પર પણ ઢોસા બનાવી શકાય છે. પણ જે બિગિનર્સ છે અને જેમને ખરેખર ઢોસા શીખવા છે એ જાડી અને ફ્લેટ તવીનો જ ઉપયોગ કરે. આમ તો આપણે યુઝવલી નોનસ્ટિક પણ વાપરતા હોઈએ છીએ, પણ જે નોનસ્ટિકમાં ઢોસા બને છે અને લોખંડની તવી પર ઢોસા બને છે એના સ્વાદમાં ઘણો બધો ફેર હોય છે. હવે આ લોખંડની તવીને પહેલાં ગુચ્છા વડે એકદમ ઘસીને સાફ કરી લેવાની છે, જેથી કાટ અને ચીકાશ હોય એ નીકળી જાય. જેટલી તમે ઘસીને સાફ કરશો ને એટલી તવી લીસી બનશે. ગુચ્છો ના હોય તો માટીના ઠીકરાથી પણ ઘસી શકાય, જેથી સરસ સાફ થઈ જાય. તો અહીં તવી સાફ થઈ ગઈ છે, તો પાણીથી ધોઈ લઈશું. પછી કોરા કપડા વડે લૂછી ગેસ ઉપર ગરમ કરવા રાખીશું. અહીં ઢોસાનું ખીરું તૈયાર કરી લીધું છે, તો એક બાઉલમાં કાઢી લઈશું. હવે ઢોસા બનાવવા માટે આ બંને ચમચા યુઝ કરી શકાય છે, પણ વધારે મોટા ઢોસા બનાવવા માટે ગોળ વાટકી જેવો ચમચો વાપરવો, જેથી વધારે ખીરું ભરી ઢોસા પાથરી શકાય. હવે આ ખીરું છે એ થોડું જાડું છે, તો અહીં થોડું પાણી ઉમેરીશું અને કન્સિસ્ટન્સી પ્રોપર કરી લઈશું. પણ પાણી કેટલું ઉમેરવું એ કેવી રીતે ખબર પડે? તો વધારે માત્રામાં પાણી ન ઉમેરતા થોડું પાણી જ મિક્સ કરવું અને સ્વાદ પ્રમાણે અહીં મીઠું ઉમેરી ફરી મિક્સ કરી લઈશું. હવે તમે અહીં જોઈ શકો છો ખીરાની કન્સિસ્ટન્સી છે એ ચમચામાં ચોટે એવી છે. તો હવે આ ખીરું ઢોસા બનાવવા માટે પરફેક્ટ છે. હવે ઢોસા તવી ઉપર સરળતાથી પથરાઈ જાય એના માટે એક વાટકામાં પાણી લેવાનું છે. એમાં અડધી ચમચી જેવું તેલ ઉમેરીશું, સાથે એક કોટનનું કપડું રાખીશું જેથી ઢોસા બનાવતા પહેલાં કપડાથી તવીને પાણી લગાવી શકાય. હવે આવું બધું કરવાની શી જરૂર છે એ હું આગળ જણાવીશ. તો તવીને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું, સાથે અડધી ચમચી જેવું તેલ ઉમેરી ટીસ્યુ પેપરથી ગ્રીસ કરી લઈશું. વધારાનું તેલ હોય એને પણ ટીસ્યુ પેપરથી લૂછી લઈશું. હવે તવીને પ્રોપર રીતના ગરમ થવા દેવાની છે અને ઢોસાને ફેરવવા માટે સ્ટીલના તવીથાનો ઉપયોગ કરીશું. હવે તવી સારી રીતે ગરમ થઈ ચૂકી છે, તો તવીનું ટેમ્પરેચર હાઈ છે. પણ જો આ ગરમ તવીમાં ઢોસા પાથરીશું ને તો ખીરું ચમચામાં ચોંટી જશે. તો તવીનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે અને ફરી તેલ અને પાણીથી ગ્રીસ થઈ જાય એ માટે કોટનનું કપડું પાણીમાં બોળી તવી પર લગાવવું, જેથી તવી ઠરી જાય અને ઢોસા આપણે સારી રીતે પાથરી શકીએ. હવે આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી કરી જોઈ લઈએ. તો પાણીવાળું કપડું ફેરવી દીધું છે, તવીનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે, તો હવે ખીરું તવી ઉપર પાથરીશું. અત્યારે ગેસની ફ્લેમ પણ લો જ કરી નાખી છે. હવે ખીરું પ્રોપર રીતે પથરાઈ રહ્યું છે, તવી પણ લીસી છે એટલે ખીરું ચમચામાં ચોંટતું નથી. તો અહીં તમને સમજાઈ ગયું હશે કે શા માટે આપણે પાણીવાળું કપડું ફેરવીએ છીએ. હવે ખીરું પથરાઈ જાય પછી તરત જ ગેસની ફ્લેમ હાઈ કરી નાખવી, જેથી ઢોસો ચવળ ના બને, અને તેલ સ્પ્રેડ કરી લેવું. પણ હવે જેમ જેમ ઢોસો ચડતો જાય છે અને જ્યારે આપણે ઉથલાવવાની કોશિશ કરીશું તો ઢોસો છે એ તવીમાં ચીપકી ગયો છે. તો તમે જ્યારે લોખંડની તવી પર પહેલીવાર ઢોસો બનાવશો ને તો આ પ્રોબ્લેમ તો આવશે જ, કારણ કે હજુ આ તવી લીસી નથી થઈ. હવે આ ગરમ ઢોસાને જ બરોબર પ્રોપર રીતના ઉખાડી લેવાનો છે.
गैस अहीं चालू छे एटले गरम तवी पर थी ढोसो उखाड़सो ने तो वधारे लीसी बनशे। पछीना जे ढोसा बनावशो ने ए खूब सरस अने क्रिस्पी बनशे। लोको अहीं ज हार मानी लेता होय छे के लोखंडनी तवी पर ढोसा सारा नथी बनता, पण जो तमे पूरो प्रयत्न करो ने तो चोक्कस सफलता मळे ज छे अने दुनियाना बेस्ट ढोसा थशे। આપણે રોજ ઢોસા નથી બનાવતા હોતા જેથી તવીનો ઉપયોગ ઓછો થાય છે, તેથી આ પ્રોબ્લેમ આવે, પણ જેમ જેમ વપરાશે ને એમ તવી નોનસ્ટિક જેવી જ બનતી જશે। હવે આ ઢોસાને આપણે એક ડીશમાં લઈ લઈશું અને તવીને આપણે એકદમ ચોખ્ખી કરી લઈશું। ઘસીને આપણે બધું એ ઉખાડી લઈશું એટલે જ્યારે આપણે બીજી વાર ઢોસો પાથરીએ તો એ ચીપકે નહીં। હવે ફરી ગરમ તવીને પાણી વડે ઠંડી કરીશું અને ઢોસાનું ખીરું પાથરીશું। ગેસની ફ્લેમ લો જ રાખી છે। હળવે હાથે ધીરે ધીરે ખીરું પાથરી લઈશું। આ બધું છે ને એ પ્રેક્ટિસ માંગી લે છે, એટલે તમે સતત પ્રયત્ન કરો ને પછી તમને સારું જ રિઝલ્ટ મળે છે। તો હવે ધીરે ધીરે ઢોસાનું ખીરું પાથરી લીધું છે। હવે તરત જ ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે, સાથે એક ચમચી જેવું તેલ અથવા તો બટર ઉમેરી દઈશું એટલે ઢોસો સરસ ક્રિસ્પી થાય। આપણે હવે આ બીજી વાર ઢોસો બનાવ્યો, પહેલી વારનો ઢોસો આખો ના ઉથલતા કટકા થઈ ગયા, પણ આ ઢોસો તેના કરતાં સારો બનશે। તો હવે આ ઢોસાને ફેરવવાની ટ્રાય કરીએ તો તમે જોઈ શકો છો થોડી તકલીફ પડે છે, પણ ઢોસો છે એ 80% જેટલો સારો બન્યો છે। એની બોર્ડરથી આપણે ઉથલાવવાની કોશિશ કરીશું તો ધીમે ધીમે એ ઉખડી રહ્યો છે। હવે ઘણીવાર એવું બને કે જો તમે તવીને એકદમ ઘસી નાખી હોય ને તો પહેલી વારમાં જ આખો ઢોસો ઉતરે, પણ મેં તો આ ઘણા ટાઈમથી આ તવીનો યુઝ નહોતો કર્યો એટલે આટલી વાર લાગી ગઈ, પણ તમે અહીં જોઈ શકો છો ઢોસાની ક્વોલિટી એકદમ સરસ બની છે। ક્રિસ્પી અને પેપર ઢોસો બન્યો છે, કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો તમને ડિફરન્સ અહીં દેખાઈ રહ્યો છે, પહેલી વારનો ઢોસો કેટલા કટકા કટકા થઈ ગયો છે, જ્યારે બીજી વારનો ઢોસો છે એ 80% જેટલો સારો બન્યો છે। હવે આપણે ત્રીજી વાર પ્રયત્ન કરીએ। તો ફ્રેન્ડ્સ, આ ઢોસા બનાવવામાં નાની નાની બાબતોને સમજી લો ને તો ઢોસા ક્યારેય બગડતા નથી। એક તો ખીરામાં દાળ ચોખાનું પરફેક્ટ માપ, સાથે તવીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું જેથી ખીરું ચમચામાં ચોટે નહીં અને તવી એકદમ ઘસેલી હોય ને તો પહેલો ઢોસો જ સરસ ઉતરે। તો હવે આપણે ત્રીજી વાર ઢોસો બનાવી રહ્યા છીએ અને એકદમ સરસ પથરાઈ રહ્યો છે। તો ગેસની ફ્લેમ હાઈ કરી નાખી છે, તમે અહીં જોઈ શકો છો લોખંડની તવીમાં જ્યારે આપણે ઢોસો પાથરીએ છીએ ત્યારે એનું ટેક્સચર એકદમ અલગ બને છે, જે નોનસ્ટિક તવીમાં નથી બનતું। તો હું તમને ઝૂમ કરીને દેખાડું તો ઢોસામાં એક સરખી જાળી પડી છે। તો ફ્રેન્ડ્સ, આ ટેક્સચર છે એ લોખંડની તવીમાં જ આવશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ઢોસાને ઉખેડવાની કોશિશ કરીશું। હવે તો સાઈડમાંથી એની મેળે જ ઢોસો ઉપર આવી રહ્યો છે, તો હવે તવીથાને સાઈડમાં મૂકી દઈશ અને હાથેથી જ આ ઢોસાને ઉપર ખેંચીશ। તો તમે જોઈ રહ્યા છો ઢોસો બિલકુલ ચીપકતો નથી અને એકદમ સરસ રીતના ઉખડી રહ્યો છે, સાથે ટેક્સચર અને કલર પણ રેસ્ટોરન્ટ જેવા આવ્યા છે। આ ઢોસો જરાય ચવડ નહીં બને, એકદમ ક્રિસ્પી બને છે અને લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહે છે। તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો એકદમ પેપર ઢોસો બન્યો છે। તો હવે પછી આપણે જેટલા ઢોસા બનાવશું તે આવા જ બનશે, કારણ કે તવી એકદમ લીસી થઈ ગઈ છે અને ખીરું પણ પરફેક્ટ છે। તો હવે આ ઢોસામાં સૂકી ભાજી ઉમેરી સંભાર અને ચટણી સાથે પીરસી લઈએ। તો ફ્રેન્ડ્સ, બાકીના ઢોસા પણ આ જ રીતે આપણે બનાવી લેવાના છે। આ ઢોસા લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહે છે, તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો જેમને ઢોસા બનાવવામાં તકલીફ થતી હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો અને લોખંડની તવી ઉપર જ બને ત્યાં સુધી ઢોસા બનાવવા તો એકદમ બહાર રેસ્ટોરન્ટ જેવા થશે। સાથે લોખંડની તવી પર બનાવીએ છીએ એટલે કુદરતી રીતે તમને આયર્ન પણ મળે છે, જે ખૂબ જ ફાયદાકારક છે। તો આવી રીતે આપણે એક પછી એક ઢોસા ઉતારી લેવાના છે। હવે આપણે એક ઢોસો નોનસ્ટિક તવી પર પણ બનાવીશું એટલે તમને ખબર પડે કે બંનેનું ટેક્સચર કેટલું અલગ છે। તો તવીને પાણીથી ઠંડી કરી લઈશું અને ખીરાને સ્પ્રેડ કરીશું તો અહીં પહેલો જ ઢોસો એકદમ સારી રીતે બની જાય છે, પણ લાંબા ગાળે નોનસ્ટિકમાં લગાડેલું PTFEનું હાઈ ટેમ્પરેચર પ્લાસ્ટિક કોટિંગ નાના નાના પાર્ટિકલ્સમાં તમારા ફૂડ સાથે ઉખડે છે, જે તમારી હેલ્થને નુકસાનકારક છે। તો હવે પસંદગી તમારી છે કે તમારે કઈ તવીમાં ઢોસા બનાવવા। અહીં નોનસ્ટિક તવી પર પણ ઢોસો એકદમ સરસ બની ગયો છે, પણ બંનેનું ટેક્સચર અલગ છે। આ બધું તમે જ્યારે ઢોસા ઘરે જાતે બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે। મને તો પર્સનલી લોખંડની તવી ઉપર બનાવેલા ઢોસા બહુ ગમે છે। તો ફ્રેન્ડ્સ, હવે આ પરફેક્ટ ઢોસા બનાવવા માટે પરફેક્ટ ખીરું પણ તૈયાર કરી લઈએ। તો અહીં મેં 3 વાટકી ચોખા લીધા છે, અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો,
બોઇલ્ડ રાઈસ પણ લઈ શકો છો, જીરાસાર લઈ શકો છો, કમોદ પણ લઈ શકો છો. અહીં મેં કમોદના ચોખા લીધા છે અને સાથે એક વાટકી અડદની દાળ લીધી છે. હવે આ જ રેશિયોમાં તમારે દાળ અને ચોખા લેવાના છે. સાથે 2 ચમચી જેવા સફેદ પૌવા લીધા છે અને 1 ચમચી મેથીના દાણા લીધા છે. મેથીના દાણા ઉમેરવાથી ઢોસામાં એકદમ સરસ રીતના જાડી પડે છે, તો આ તો ચોક્કસ ઉમેરવા. હવે બધા ચોખાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને 3-4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. તો ચોખા ધોવાઈ ગયા છે તો સાથે ધોયેલા પૌવા પણ ઉમેરી દેવાના છે અને બંનેને ડૂબાડૂબ હુંફાળા પાણીમાં 1 કલાક માટે પલાળી દઈશું અને ઢાંકી સાઈડમાં રાખી દઈશું. હવે એ જ રીતે અડદની દાળ અને મેથીને પણ 3-4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું અને ડૂબાડૂબ પાણી ઉમેરી 1 કલાક માટે પલળવા રાખી દઈશું અને ઢાંકી સાઈડમાં રાખી દઈશું. તમારે ઢોસા બનાવવાની ઉતાવળ ના હોય તો ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો. હવે 1 કલાક પછી દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે. હવે આ બંનેને અલગ અલગ પીસી લેવાના છે. તો મિક્સરનો એક જાર લઈશું અને એમાં 2 ચમચા જેવા ચોખા ઉમેરી દઈશું અને આ ચોખાને આપણે એકદમ બારીક પીસી લેવાના છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે, પણ સાથે થોડી ખટાશ આવે એટલે 1/2 કપ જેવી માખણવાળી છાશ ઉમેરી રહી છું જેથી એકદમ સરસ ટેસ્ટી થાય. તો હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચોખાને એકદમ બારીક પીસી લેવાના છે. પહેલેથી જ વધારે પાણી ઉમેરીને ખીરું પાતળું ના કરવું. હવે ખીરુંને રાખવા માટે એક ડબ્બો લેવાનો છે. અહીં ચોખા છે એ એકદમ સારી રીતના પીસાઈ ગયા છે, બારીક જ પીસ્યા છે. તો હવે આ ખીરાને આપણે ડબ્બામાં એકઠું કરતા જવાનું છે અને બાકી રહેલા ચોખાને પણ આ જ રીતે ઝીણા પીસી લેવાના છે. હવે એ જ રીતે અડદની દાળ અને મેથીને પણ સાથે પીસી લેવાની છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે, તો દાળને પણ એકદમ બારીક પીસવાની છે અને પીસાઈ જાય પછી ડબ્બામાં એકઠું કરી લેવાનું છે. અડદની દાળને ક્રશ કરતાં થોડી વાર લાગે છે એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા રહેવું. હવે એકદમ બારીક પીસાઈ ગયું છે તો ખીરાને ડબ્બામાં કાઢી લઈશું. પરફેક્ટ ખીરું બનાવવા માટે દાળ અને ચોખાનો રેશિયો વિડીયોમાં બતાવેલ છે એ જ પ્રમાણે લેવો. જો તમે અહીં દાળ વધારે લેશો તો ઢોસા છે એ ક્રિસ્પી નહીં થાય અને તરત જ ઢીલા બની જશે, અને ચોખા વધારે લેશો તો ઢોસા એકદમ ચવળ થશે. તો આ જ રીતે આપણે ખીરું તૈયાર કરી લીધું છે. હવે આ ખીરાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનો છે. અહીં તમે જોઈ શકો છો ખીરાની કન્સિસ્ટન્સી છે એ જાડી છે, તો હંમેશા ખીરું જાડું જ રાખવું, પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. તો હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે, તો આને ફર્મેન્ટેશન માટે તમે 7-8 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી શકો છો. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો 1/2 કલાક પછી તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ખીરું જરૂરથી બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં આપજો. તો હવે હું આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા ઢોસા કેવી રીતે બનાવવા એનો ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ કાંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો, સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.